નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં. આજે આપણે આ વિડીયોમાં જાણીશું ભારતમાં મસાલા બેન કેમ થયા અને તેના પાછળ શું કારણ છે, શું તેનાથી કેન્સર થઈ શકે છે. તો ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી. તો વિડીયો લાસ્ટ સુધી જોજો અને વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયો સ્ટાર્ટ કરીએ. સિંગાપુર અને હોંગકોંગની બે લોકપ્રિય ભારતીય બ્રાન્ડ MDH અને એવરેસ્ટના કેટલાક મસાલા વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. જાણીએ આવું કેમ. સિંગાપુર અને હોંગકોંગમાં બે લોકપ્રિય ભારતીય બ્રાન્ડના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વાસ્તવમાં હોંગકોંગે ઘણા મસાલોમાં કાર્સિનોજેનિક પેસ્ટિસાઇડ ઇથેનિક ઓક્સાઇડની કથિત પડખ બાદ આ પગલું ભર્યું છે. તમને જણાવી દઈએ કે સિંગાપુર પણ ગયા અઠવાડિયે એક ભારતીય કંપનીના મસાલા સામે આવી કાર્યવાહી કરી હતી, જેમાં એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે ઇથિલિન ઓક્સાઇડનું પ્રમાણ નિયત પ્રમાણ કરતાં વધુ હતું. પરંતુ આખરે ઇથિલિન ઓક્સાઇડ શું છે અને તેના ખાદ્ય ચીજમાં કેવી રીતે નુકસાન કરે છે, ચાલો આજે વિગતવાર જાણીએ. ઇથેનાઇલ ઓક્સાઇડ શું છે? ઇથેનાઇલ ઓક્સાઇડનો ઉપયોગ સામાન્ય રીતે જંતુનાશક તરીકે થાય છે. તેનો ઉપયોગ ખેતરમાં ઉગાડવામાં આવતા પાક સાથે જંતુનાશક તરીકે થાય છે. ખાદ્ય પદાર્થમાં તેના ઉપયોગ પર સખત પ્રતિબંધ છે. વાસ્તવમાં ભારતીય કંપનીના ફિશ કંપની મસાલામાં ઇથિલિન ઓક્સાઇડ મળી આવ્યું છે, જેને ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર દ્વારા કાર્સિનોજેલ તરીકે સ્વીકાર કરવામાં આવ્યું છે, જેમાં સ્તન કેન્સરના જોખમ સહિત ગંભીર આરોગ્ય જોખમ છે. કંપનીએ ઇનકાર કર્યો હતો. ભારતીય મસાલા બ્રાન્ડ એવરેસ્ટ સિંગાપુર અને હોંગકોંગમાં તેના ઉત્પાદન પર પ્રતિબંધ હોવાના અહેવાલો નકારી કાઢ્યા છે. કંપનીએ કહ્યું કે કોઈ પણ દેશમાં એવરેસ્ટ મસાલા પર પ્રતિબંધ નથી. અમારા બધા ઉત્પાદનો સલામત અને ઉચ્ચ ગુણવત્તાવાળા છે, મીડિયા સાથેની વાતચીતમાં કંપનીના પ્રવક્તાએ કહ્યું. હોંગકોંગના એલર્ટ બાદ સિંગાપુરે તપાસ માટે અમારા મસાલાને અસ્થાયી રૂપે રોકી રાખ્યા છે. તેમણે કહ્યું કે સાઇટમાંથી માત્ર એક જ પ્રોડક્ટનું પરીક્ષણ કરવામાં આવશે. તે જ સમયે હોંગકોંગના ફૂડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટે એક નિવેદન બહાર પાડ્યું હતું કે MDH ગ્રુપના 3 મસાલા મિક્સ મદ્રાસ કરી પાવડર, સંભર મસાલા પાવડર અને કરી પાવડરમાં ઇથિલિન ઓક્સાઇડની ઊંચી માત્રા મળી આવી છે. એવરેસ્ટની ફિશ કરી મસાલા પણ આ કાર્સિનોજેનિક જંતુનાશક મળી આવ્યું છે. આવી સ્થિતિમાં આ વિવાદ મસાલાઓને લઈને વધી રહેલા વિવાદ દ્વારા ભારતે તમામ મસાલાઓની તપાસનો આદેશ આપ્યો છે. મસાલા બેન. સિંગાપુર અને હોંગકોંગે બે લોકપ્રિય ભારતીય બ્રાન્ડ MDH અને એવરેસ્ટના કેટલાક મસાલાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યા છે. જાણીએ આવું કેમ બન્યું. સિંગાપુર અને હોંગકોંગના બે લોકપ્રિય ભારતીય બ્રાન્ડ વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. ડાબરે કહ્યું, ભારતમાં વેચાતા મસાલામાં જંતુનાશક ઉમેરવામાં આવતા નથી. મસાલા કંપનીઓને મેન્યુફેક્ચરિંગ યુનિટનું નિરીક્ષણ FSSAI સેમ્પલિંગ અને ટેસ્ટિંગ કરી રહ્યું છે. ડાબર ઇન્ડિયન ભારતીય બજારમાં વેચાતા મસાલામાં ઇથિલિન ઓક્સાઇડ જંતુનાશક ઉમેરતું નથી. કંપનીએ તેની એક્સચેન્જ ફાઇલિંગમાં આ વાત કહી છે. ડાબર જણાવ્યું હતું કે તે નિર્ધારિત ધોરણો અનુસાર નિકાસ કરવામાં આવતા મસાલો મિશ્રિત છે. તમામ કંપનીઓના ઉત્પાદનમાં ઇથિલિન ઓક્સાઇડની હાજરીનું પણ નિરીક્ષણ કરવામાં આવશે. ઇથિલિન ઓક્સાઇડ એક જંતુનાશક છે. તે કેન્સરનું કારણ બને છે. સ્પાઇસ બોર્ડ ઇથિલિન ઓક્સાઇડને 10.7% સ્પેશિયલથી વધુ તાપમાને જ્વલનશીલ રંગહીન ગેસ તરીકે વ્યાખ્યાયિત કરે છે. તે જંતુનાશક, જંતુનાશક એજન્ટ અને જંતુનાશક તરીકે કામ કરે છે. તેનો ઉપયોગ તબીબી સંશોધનને વ્યવસ્થીકૃત કરવાના અને મસાલામાં માઇક્રોબાયલ દૂષણ ઘટાડવા માટે થાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર ઇથિલિન ઓક્સાઇડને ગ્રુપ 1 કાર્સિનોજેલ તરીકે વર્ગીકૃત કરે છે. તેનો અર્થ એ છે, માનવામાં આવે છે કે કેન્સરનું કારણ બની શકે છે. તે તારણ માટે પૂરતા પુરાવા છે. ઇથિલિન ઓક્સાઇડ લિમ્ફોમા
અને લ્યુકેમિયા જેવા કેન્સરનું કારણ બની શકે છે. પેટ અને સ્તન કેન્સર પણ થઈ શકે છે. ભારતે નાણાકીય વર્ષ 2022-23માં 32,000 કરોડના મસાલાની નિકાસ કરી હતી. મરચાં, જીરું, હળદર, કરી પાવડર અને એલચી મુખ્ય નિકાસ મસાલા છે. તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક શેર કરજો અને આવા જાણકારી સભર વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.